નવસારી કૃષિ યુનિવર્સિટીના વેટેનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ ભથ્થામાં વધારાની માંગના પગલે હડતાલ પર હતા. તેમને મળવા માટે નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પહોંચ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કામધેનુ યુનિવર્સિટી દ્વારા વેટરનરી કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસના છેલ્લા વર્ષે ઇન્ટર્નશિપ કરતા હોય છે. નવસારી વેટરનરી કોલેજમાં હાલમાં ઘણા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે, પરંતુ ઇન્ટર્નશિપ દરમિયાન વિદ્યાર્થીઓને પગાર પેટે માત્ર ₹4,200 ચૂકવવામાં આવે છે, જેથી ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓએ પગાર વધારો કરવા બાબતે છેલ્લા 3 મહિનાથી સરકારને રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત સરકાર દ્વારા તેમની માંગણીઓ સંતોષવામાં આવી ન હતી, જેથી ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા હતા. જ્યારે હડતાલના બીજા દિવસે રેલી કાઢી હતી, તેમજ હડતાલના 3જા દિવસે ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરી છે, તો હડતાલના 4થા દિવસે ક્રાંતિકારીઓના નામ આપી વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કર્યો હતો. જ્યારે આજરોજ નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પણ આ હડતાલ પર બેસેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા અને તેમની વેદના સાંભળી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાની તેમણે વાત કરી હતી. વિદ્યાર્થીઓએ આગામી દિવસમાં હજુ બીજા કાર્યક્રમો આપવાની તૈયારી પણ બતાવી હતી અને વહેલી તકે સરકાર તેમની માંગણી સ્વીકારે એવી અપીલ કરી હતી. હિતેશ વધેરા, ડેશ ટીવી, નવસારી. નમસ્કાર, મારું નામ અમનકુમાર, હું વેટનરી કોલેજનો GS છું. આજે અમારા નવસારીના ધારાસભ્ય શ્રીમાન પિયુષજીભાઈ દેસાઈ એ આવેલા હતા. એમનો એટીટ્યૂડ અને જે રિસ્પોન્સ હતું એ અમારા પ્રતિ પોઝિટિવ હતું. એમનું કહેવા અનુસાર એ લોકોએ આગળ વાત કરી છે, એમ પર્સનલી અને પોતે એ લોકો ઇન્ટરેસ્ટેડ છે અમારા વાતમાં, અને અમને વિશ્વાસ છે કે અમારી વાત સરકાર જલ્દીથી જલ્દી સાંભળશે અને એનો નિરાકરણ કરશે. પણ જ્યાર સુધી અમારા સ્ટુડન્ટને હાથમાં કોઈ ફોર્મલ કાં તો કોઈ નોટિફિકેશન બહાર સરકાર નહીં પાડે, ત્યાર સુધી અમારી જે સ્ટ્રાઇક છે અનિશ્ચિતકાળ સુધી ચાલશે. પણ અમારે જે પોઝિટિવ અમે જોયું સાહેબનું એટીટ્યૂડ, એ બધું જોઈને અમને લાગે છે કે સાહેબ પર સરકારનું જે અમારા પ્રતિ ઇશ્યુ છે એ એમાં ગંભીર છે એ લોકો, અને કોઈ ના કોઈ રિઝલ્ટ જલ્દી આવશે. પણ જ્યાર સુધી કોઈ નોટિફિકેશન કાં તો એ નહીં આવે ત્યાર સુધી અમારી સ્ટ્રાઇક તો નિશ્ચિત કાળ સુધી ચાલશે. ધન્યવાદ. રાજ્યના જે વેટરનરી ઇન્ટર્ન ડૉક્ટરો એને ઇન્ટર્નશિપ માટેની જે માંગણી છે એ માટે એક લોકપ્રતિનિધિ તરીકે અમે અહીં આવ્યા છે. આ બાબતમાં વાઇસ ચાન્સેલર સાથે વાત થઈ છે અને એગ્રીકલ્ચર મિનિસ્ટરથી લઈને અમારા ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને આખા જેને એમ કહેવામાં આવે કે ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર પણ આ બાબતમાં પોઝિટિવ છે. પરંતુ એ પ્રોસિજર સરકારની હંમેશા પ્રોસિજર હોય છે અને એ પણ પરિપૂર્ણ કરવી પડે છે. ત્યારે હું એટલું માનું છું કે આ બાબતમાં કંઈક સારો રસ્તો નીકળશે.